મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, દરિયામાં જોવા મળી હાઈટાઈડની અસર. ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાયા, ટ્રેન અને વાહન વ્યવહારની અસર પહોંચી. મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને લઈને એલર્ટ. રાયગઢના 103 ગામોને ખાલી કરવાનો આદેશ. રાયગઢમાં 12 થી 11 અને 12 જૂને મુશળધાર વરસાદની સંભાવના. મુંબઈમાં ભારે વરસાદને લઈને એલર્ટ. હવામાન વિભાગે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી. કોકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં આવતીકાલે ભારે વરસાદની આશંકા. ગુજરાતમાં ચોમાસાનું આગમન. ચોમાસુ વલસાડ સુધી પહોંચ્યું. સામાન્ય દિવસ કરતાં 6 દિવસ વહેલું ચોમાસાનું આગમન. રાજ્યમાં છેલ્લા 13 તાલુકામાં સૌથી વધારે વરસાદ. ભાવનગરના તળાજામાં 1.5 ઇંચ પડ્યો છે. સુરત શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ. ડાંગના સાપુતારામના વાતાવરણમાં પલટો આવ્યો. 6 દિવસ વરસાદ બાદ વાદળછાયા વાતાવરણથી સુંદર નજારો જોવા મળ્યો. જોકે 0 વિઝિબિલિટીથી વાહન ચાલકો પરેશાન થયા. નવસારીના ચીખલી તાલુકાના વાતાવરણમાં પલટો. ચીખલી સહિત આજુબાજુના વિસ્તારોમાં પવન સાથે વરસાદ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં અનેક વિસ્તારોમાં વરસાદ. બાલદેવી નજીકથી પસાર થતી ખાડી બે કાંઠે. પ્રદેશમાં ભર ઉનાળી અષાઢી માહોલ. વિરમગામમાં પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ. શહેરમાં વરસાદી ગટરમાં સાફ સફાઈની કામગીરી. પાલિકાએ જીસીબી અને ટ્રેક્ટરોની મદદથી ગટરો સાફ કરી. ગીર સોમનાથમાં વેરાવળના પેટારી ગામે ખેતર વચ્ચે ટીટોડીએ ઈંડા મૂકતા સામાન્ય વરસાદનું સ્થાનિકોએ લગાવ્યો અનુમાન. ટીટોડીના ઈંડા મૂકવા પર વરસાદના અનુમાનથી સંકળાયેલી છે લોકવાયકા. તાવતે વાવાઝોડાની તબાહી બાદ ઉના તાલુકાના સીમર ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ગામમાં મકાનો ધરાશાયી થયા અને તેના ડ્રોનથી લીધેલા દ્રશ્યો સામે આવ્યા. તાવતે વાવાઝોડાના કારણે ઉનાના અનેક ગામો અસરગ્રસ્ત થયા છે. ત્યારે હાસ્ય કલાકાર ખજૂર અને તેમની ટીમ લોકોની મદદે આવી પહોંચી. છેલ્લા 22 દિવસથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી, સાથે જરૂરિયાતમંદોને મદદનું વચન આપ્યું. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે હાઈકોર્ટનું તેંડુ. પ્રદેશ પ્રમુખના નામોને લઈને દિલ્હીમાં બેઠકોનું દોર શરૂ. કેન્દ્રીય સ્તરે અને રાજ્યોમાં કોંગ્રેસના સક્ષમ નેતાઓની જવાબદારી સોંપાઈ શકે. પંચમહાલમાં શાળા સંચાલકો અને શિક્ષકની ગેરબેદરકારી સામે આવી. 10મું ધોરણ ફેલ હોવા છતાં વિદ્યાર્થીની 11મામાં પ્રવેશ. 12મું ફોર્મ ભરતી વખતે સમગ્ર ઘટના બહાર આવી. રાજ્યમાં 12મી પરીક્ષા રદ થઈ, પરંતુ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કોઈ ગાઈડલાઇન્સ નથી, જેથી ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સમસ્યા. બેઠક ક્ષમતા કરતા વિદ્યાર્થીઓ વધારે. રજિસ્ટ્રારે કહ્યું, કોલેજમાં વર્ગ વધારો, કાં તો નવી કોલેજોની મંજૂરી આપો. અમરેલીમાં રાજોરા રેલવેની જમીન નગરપાલિકાને આપવાના મામલે ધારાસભ્ય અમરીશ ડેરે ઉપવાસ કર્યા. જ્યાં સુધી રેલવેની જમીનના વિવાદનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ યથાવત રહેશે. વડોદરામાં ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પગાર ધોરણના મુદ્દે શરૂ કરી આંદોલન. છેલ્લા 3 વર્ષથી કમિશનર અને મેયર સહિત અનેક લોકોની રજૂઆત કરી. કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી. વલસાડના વાપીમાં પાણીની તંગીથી લોકો પરેશાન થયા. ચલા વિસ્તારમાં માત્ર એક જ વાર પાણી મળતું હોવાથી લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. તંત્રની વારંવાર જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ. અમદાવાદમાં સરખી ઇજના ચામુંડાનગર અને આઝાદનગરમાં પાણીની પોકાર. 20 દિવસથી લગભગ 1000 લોકો પરેશાન થયા. અનેકવાર પાણીની લાઇનમાં ખામી સર્જાતા સ્થાનિકો પરેશાન. મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈનું પાણી 10 અને 11 જૂનના રોજ ચાલુ રહેવાનું છે. સમારકામનું કામ હાલ સ્થગિત કરાતા પાણી કાપ નહીં કરવામાં આવે. ધરોઈ પાણી પુરવઠા યોજનાની સમારકામને લઈને 10 અને 11 જૂને પાણી કાપની જાહેરાત કરાઈ હતી. પંચમહાલ જિલ્લામાં શહેરાના બોરીયાવી ગામે પંચાયત માર્ગની મકાન વિભાગની નિષ્કાળજી સામે આવી. જીસીબી મશીનથી રસ્તો ખોદી નાખ્યો હોવાનો વિડીયો સામે આવ્યો. રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની હાલાકી. દાહોદ સ્માર્ટ સિટીમાં ખાડા બન્યા માથાના દુખાવા. કપચી ભરેલ ટ્રેક્ટર ખાડામાં ફસાતા રસ્તો બંધ કરવામાં આવ્યો. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર નિંદ્રાહીન. ગોંડલના સુરેશ્વર મહાદેવ મંદિરે જવાના રસ્તા ઉપર ભૂવો પડ્યો. સાયકલ હેલ્થ ક્લબના મેમ્બરોએ લોકોને સાવચેત કર્યા. તંત્રને પણ વહેલી તકે સમારકામ કરવાની અપીલ કરાઈ. જૂનાગઢના આંબલગઢમાં પુલમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મેઘલ નદી પર 6 મહિના પહેલા બનાવેલો પુલ જર્જરિત બન્યું. ખેડૂતોએ ફરિયાદ કરતા ભ્રષ્ટાચાર છુપાવવા માટે પુલ પર માટી નાખવામાં આવી. ધારાસભ્ય અને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો.
આણંદના ઉમરેઠમાં ગંદકીથી સ્થાનિકો પરેશાન થયા। ઉમરેઠા તમામ માર્ગો અને તળાવ કિનારે પાલિકા કર્મચારીઓ જ ગમે ત્યાં કચરો ઠાલવી દે છે। કેટલીક ખાનગી હોસ્પિટલો મેડિકલ વેસ્ટનો નિકાલ પણ જાહેર માર્ગ પર કરે છે। કચરાને ગમે ત્યાં ફેંકવામાં આવતો હોવાથી લોકોમાં રોષ। સુરતના બારડોલી પાસે આવેલા સામરીયા મોરા વિસ્તારમાં વીજ પોલ તેમજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું। દુર્ઘટનામાં બે યુવતીઓનો આબાદ બચાવ, થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાયો હતો। રાજકોટમાં મવડી મેઇન રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ નીચે અનેક વાહનો દટાયા, કોઈ જાનહાનિ નહીં। સુરતમાં વિગન મિલ્કના નામે ડેરી ઉદ્યોગનો ખાત્મો કરવા પેટા ઇન્ડિયાની હિલચાલ સામે સુમૂલ સહિતના દૂધ સંઘોએ વિરોધ કર્યો। સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે વડાપ્રધાનને પત્ર લખ્યો, જેમાં પેટા ઇન્ડિયા પર ભારતમાં પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ। સુરતમાં નવી શિક્ષણ સમિતિના ભાજપના ઉમેદવાર રાકેશ ભેખડિયાનો દારૂની મહેફિલ માણતો વિડીયો સામે આવ્યો। કોર્પોરેશનની નગર શિક્ષણ સમિતિ માટે ભાજપમાંથી રાકેશ ભેખડિયાએ 11મા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું। બનાસકાંઠામાં લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો। બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી ન કરવાનો પત્રમાં ઉલ્લેખ, જેમાં કોરોનાની મહામારીમાં બોગસ ડોક્ટરોએ જનતાની સેવા કરી છે તેવો પણ ઉલ્લેખ। સુરતમાં સરથાણા નેચર પાર્કમાં 14 વર્ષીય વાઘણનું મોત થયું છે। સાપે ડંખ મારતા ઝેર ચડી ગયું તેથી મોત થયું। છેલ્લા 5 દિવસથી વાઘણની સારવાર ચાલી રહી હતી। ભુજના હમીરસર તળાવમાં માછલીઓના મોત થતા પાલિકા હરકતમાં આવી। ઓક્સિજનના અભાવે માછલીઓના મોત થયા હોવાનું અનુમાન, ફાયર વિભાગે તળાવમાં લિક્વિડ ચૂનો નાખ્યો। સુરેન્દ્રનગરમાં એ ડિવિઝન પોલીસે મ્યુકોરમાઇકોસિસ રોગથી સારવાર માટેના ઇન્જેક્શનની કાળાબજારી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા। પોલીસે 20 ઇન્જેક્શન સહિત કુલ 1,40,000 મુદ્દામાલને જપ્ત કર્યો। સુરતમાં નકલી રેમડેસિવીર ઇન્જેક્શનનો મામલો, મુખ્ય સૂત્રધાર કૌશલ વોરા અને પુનિશ શાહે 6,700 જેટલા નકલી ઇન્જેક્શન બનાવી રૂપિયા 1.5 કરોડ જેટલી કમાણી કરી। ગ્લુકોઝમાં મીઠું મિક્સ કરીને બનાવ્યા હતા નકલી ઇન્જેક્શન।